પોલીસ ગિરફતમાં ઉભા રહેલા બંને શખ્સોને જરા ધ્યાનથી જુઓ. આ બંને શખ્સોને મહેનત કરવી મંજૂર ન હતી, જેથી રસ્તો અપનાવ્યો છે છેતરપિંડીનો. આ બંને શખ્સો પોતાના નાપાક ઈરાદાને અંજામ આપવા એટીએમ સેન્ટરોની આસપાસ ઊભા રહી એવા લોકોને ટાર્ગેટ બનાવતા, જે લોકો એટીએમનું અધૂરું જ્ઞાન ધરાવતા હોય. અનોખી મોરસ ઓપરેન્ડી. 30 સેકન્ડમાં પાડતા ઠગાઈનો ખેલ. સ્લમ વિસ્તારમાં આપતા છેતરપિંડીને અંજામ. આ બંને આરોપીની મોરસ ઓપરેન્ડીની જો વાત કરવામાં આવે તો આ બંને શખ્સો પોતાના ઈરાદાને અંજામ આપવા સ્લમ વિસ્તારની પસંદગી કરતા. આ બંને મહાઠગો એટીએમ ધારકોને મદદ કરવાનો ડોળ કરી 30 સેકન્ડમાં ઠગાઈનો ખેલ પાડતા હોવાનું બહાર આવ્યું છે. આ બંને ઠગબાજો અત્યાર સુધી અનેક લોકો સાથે ઠગાઈ આચરી ચૂક્યા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું. પેલો વ્યક્તિ પોતાનું શરૂઆત કરે એટલે પોતાનું એટીએમ નાખી દીધા પછી લેંગ્વેજ સિલેક્ટ કરે. લેંગ્વેજ સિલેક્ટ કર્યા પછી બે ડિઝિટ નાખે. બે ડિઝિટ નાખ્યા પછી પોતાનો પિન નંબર નાખે, અથવા તો પોતાનું નક્કી કરી લે વિડ્રોઅલ. વિડ્રોઅલ નક્કી કર્યા પછી જે પોતાનો પિન નાખે એ પિન આ વ્યક્તિ જોઈ લે. પિન જોયા બાદ ઉપરનું જે લેફ્ટ સાઈડનું બટન છે એ બટન ટેકો આપીને ઊભો એ બટન દબાવી દે, જેથી ટ્રાન્ઝેક્શન જે છે 30 સેકન્ડ માટે સ્થગિત થઈ જાય. અસંખ્ય એટીએમ ધારકોના પડાવ્યા છે રૂપિયા. 30 સેકન્ડમાં પાડતા હજારોનો ખેલ. અનેક રાજ્યોમાં આપી ચૂક્યા છે ગુનાને અંજામ. પોલીસના દાવા મુજબ આરોપી સુભાષ બિશ્રોઈ અને વસીમ અક્રમ ખાન ઠગાઈના કાર્યસ્થાનને અંજામ આપવા પોતાનો રૂટ નક્કી કરતા હતા. આ મહાઠગ ગેંગના સાગરીત જયપુરથી જોધપુર થઈ દિલ્હી, ગુડગાંવ અને મુંબઈ, પુના જેવા રાજ્યોમાં ઠગાઈ આચર્યા બાદ ગુજરાતમાં સુરત અને અમદાવાદ આવી જતા. આ ગેંગના સાગરીતો અત્યાર સુધી અસંખ્ય એટીએમ ધારકો સાથે છેતરપિંડી આચરી ચૂક્યા હોવાનું બહાર આવ્યું છે. મુખ્યત્વે એસબીઆઈને જ ટાર્ગેટ કરતા હતા. આરોપીનું સબમિશન એવું છે, એમનું કહેવાનું એવું થાય છે કે એટીએમના સેન્ટરો ઉપર ગાર્ડની હાજરી નહોતી રહેતી, જેથી એમને ત્યાં રેકી કરવામાં લાંબો સમય ઊભું રહેવામાં સરળતા પડતી હતી. બીજું, એટીએમમાં પૈસા કાઢવામાં પણ એમને સરળતા રહેતી, અને એટીએમનો એસબીઆઈનો કસ્ટમર બેઝ ખૂબ મોટો છે, એ ફાયદો થતો. અને બીજું કે એસબીઆઈનું કાર્ડ ધરાવતો વ્યક્તિ બીજે જાય તો એને 3 ટ્રાન્ઝેક્શન ઉપર પૈસા ચૂકવવા પડે. પોલીસ સુરક્ષા હેતુસર નાગરિકોને અનેક ચેતવણી આપી ચૂકી છે કે એટીએમમાં નાણાકીય વ્યવહાર વખતે સાવધાની વર્તવી, પિન નંબરની ગોપનીયતા જાળવવી અને કોઈ અજાણી વ્યક્તિની મદદ લેતા પહેલા વિચારવું, કેમ કે આવી ગેંગ તમારી પરસેવાની કમાણીને નિશાન બનાવીને તમને ચૂનો લગાડી શકે છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ હવે જનજાગૃતિ માટે એક વિડીયો બનાવવાનું વિચારી રહી છે, જે વિડીયોમાં આવા શખ્સોથી કઈ રીતે બચવું અને એટીએમમાં જતા સમયે શું શું ધ્યાન રાખવું એ સૂચવવામાં આવશે. હવે જોવાનું રહ્યું કે પોલીસ આ બંને મહાઠગને કેવી આકરી સજા કરે છે. મૌલિક ધામેચા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.